હેલો ફ્રેન્ડ્સ હું સૌનક પટેલ વેબ ડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ વિડીયોમાં આપણે આજના દિવસે એટલે કે ત્રેવીસ ઓગસ્ટ બે હાજર એકવીસ ના દિવસે લેવાયેલી પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટર ની પરીક્ષા મેઇન્સ પરીક્ષામાં પૂછાયેલા ઇંગ્લિશ ગ્રામર અને વોકેબ ના પ્રશ્નો સોલ્યુશન જોઈશું અને એક વાત ખુશી છે મિત્રો કે આપણે અગાઉ જે પેપર સોલ્યુશન કરાવ્યા હતા એના આધારે આપણને આમાં ઘણા જવાબ આવડી શકે એમ છે આપણી વેબ ડેમી એપ્લિકેશનમાં પણ જૂના પેપર સોલ્યુશન વિડીયો આપે છે એના આધાર પર ઘણું બધું આપણને એમાં આવડી શકે છે તો એનું આપણે સોલ્યુશન જોઈશું સોલ્યુશન જોઈએ એના પેલા મિત્રો આજના પેપરના જેટલા પણ પ્રશ્નો લખાણ સાથે સોલ્યુશન કરાવું એની લખાણ સાથેની પીડીએફ લેવા માટે મિત્રો વેબ ડેમી નામની ટેલિગ્રામ ચેનલ છે વેબ ડેમી નામની મિત્રો ટેલિગ્રામ ચેનલ છે બસ એ ટેલિગ્રામ ચેનલમાં તમે જોડાઈ જાઓ ત્યાં તમને આની પીડીએફ મળી જશે અને એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ચાલો શરૂ કરીએ મિત્રો પહેલા પ્રશ્નથી ચાલો તો સૌથી પહેલા મિત્રો પહેલો ક્વેશ્ચન જોઈશું એરિસ્ટોટલ ઇઝ નોન ટુ હેવ સેડ સમથિંગ લાઈક ધીસ એટલે એરિસ્ટોટલ જાણીતા છે નીચેનું જે વાક્ય છે એ એરિસ્ટોટલે કહ્યું છે એ એ બાબતે એરિસ્ટોટલ જાણીતા છે રાઈટ તો હવે આ નીચેનું વાક્ય છે એ વાક્યમાં ખાલી જગ્યા તમને આપી છે ખાલી જગ્યા મેન ઇઝ અ પોલિટિકલ એનિમલ એટલે મનુષ્ય એ રાજકીય પ્રાણી છે જ્યારે સમગ્ર જાતિ માટે મેન નાઉનનો પ્રયોગ કરવામાં આવે

બરાબર સ્પષ્ટ છે શું બરાબર છે તમારે પ્રોનાઉન મૂકવાનું છે ક્લિયર મેન ઇઝ અ પોલિટિકલ એનિમલ એટલે મનુષ્ય એ એક રાજકીય પ્રાણી છે એ બાબત છે એ સ્પષ્ટ છે એકદમ દેખીતી છે

એ બાબત કે અહીંયા કે અર્થ આવી જાય છે એ બાબત કે મનુષ્ય એક રાજકીય પ્રાણી છે એ સ્પષ્ટ છે તો અહીંયા મિત્રો તમે ધેટ મૂકશો એટલે એક વાત ધ્યાનમાં લઈ લો આ વચ્ચેનું જે વાક્ય છે એને સાઈડ પર રાખો અને વાક્ય બોલો ધેટ ઇઝ પ્રીટી ઓબ્વિયસ એ બાબત એકદમ સ્પષ્ટ છે કઈ બાબત તો એ જે બાબત છે આ ધેટ પછીના વાક્યમાં આપેલી છે ચાલો ક્લિયર મિત્રો રાઈટ આ એક મેન ઇઝ અ પોલિટિકલ એનિમલ આ જે છે એ મિત્રો એકચ્યુઅલી એડજેક્ટિવ ક્લોઝ ઘણા છે ઓકે ફ્રેન્ડ્સ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો વેન આઈ વોક અપ ધીઝ મોર્નિંગ જ્યારે હું આજ સવારે ઉઠ્યો ત્યારે ધેર વોઝ બ્લેન્ક હેવી ડ્યુ ચલો હેવી અહીંયા મિત્રો એડજેક્ટિવ છે પ્લસ ડ્યુ અહીંયા નાઉન છે ધ્યાનમાં રાખી લેજો પરંતુ ડ્યુ શબ્દ નો મિનિંગ શું થાય છે ડ્યુ શબ્દ નો મિનિંગ થાય છે ઝાકળ સવારે શિયાળાની સવારમાં જે ઝાકરના બિંદુ પડે છે ને ખેતરમાં બરાબર ખેડૂત ખેતરમાં પાણી વાળવા જાય અથવા કંઈ કામ કરવા જાય સવારે ત્યારે અલગ અલગ છોડ છે કપાસ છે રાઈટ ઘાસ છે એના ઉપર ઝાકરના બિંદુ પડેલા હોય છે એને ઝાકર કહેવાય છે અને આ ડ્યુ શબ્દ છે એ મિત્રો અનકાઉન્ટેબલ નાઉન છે એ બહુવચનમાં ન આવી શકે અનકાઉન્ટેબલ નાઉન એટલે ન ગણી શકાય તેવું નાઉન જે સમગ્ર ઝાકર માટે વપરાતું છે ઝાકર બસ ઝાકળમાં બધું આવી ગયું હા ઝાકળના બિંદુ ગણી શકાય ડ્યુ ડ્રોપ્સ

હવે તમને પ્રશ્ન થશે કે સાહેબ સમ તો આવી શકે સમ કે આર્ટિકલ છે દેર વોઝ સમ હેવી ડ્યુ સમજો મિત્રો હેવી એટલે ભારે તો ભારે જે ઝાકળ છે એ ભારે ઝાકળ સમ એટલે થોડીક ના હોય ક્લિયર એટલા માટે મિત્રો અહીંયા આપણે સમનો પ્રયોગ નથી કરી શકતા જવાબ મળી ગયો બીજી વાત અહીંયા બીજી ખાલી જગ્યામાં મિત્રો ધ આર્ટિકલ શા માટે આવશે તો અહીંયા જે લોંગ ગ્રીન સમર ગ્રાસ ઇન અવર ગાર્ડન અમારા ગાર્ડનમાં રહેલું લાંબુ લીલા કલરનું ઉનાળામાં ઉગતું જે ઘાસ છે એ અમારા ગાર્ડનમાં રહેલું નિશ્ચિત ઘાસની વાત કરીએ છીએ આપણા રોજિંદા જીવનની સાથે સંકળાયેલું છે ક્લિયર એટલા માટેની આગળ ધ આર્ટિકલ આવશે નિશ્ચિત અર્થમાં છે ચાલો ક્લિયર મિત્રો સેકન્ડ નંબર નો ક્વેશ્ચન ક્લિયર આ રીતે શીખીએ મિત્રો તો કોન્સેપ્ટ ક્લિયર થાય કોણ કહે છે ક્લાસ 3 સુપર ક્લાસ 3 ની આર્ટિકલ નથી પૂછતો કોણ કહે છે આગળ એક રિલેટિવ પ્રોનાઉન પ્રશ્ન ગયો નથી પૂછતો રિલેટિવ પ્રોનાઉન આપણે ઓલરેડી ક્લિયર કરી ચૂક્યા છીએ વેબ ડેમી એપ્લિકેશન આર્ટિકલ ચેપ્ટર ના આપણ ક્લિયર કરી ચૂક્યા છીએ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો વી હેવ ઓલરેડી ડન ધ એક્સરસાઈઝ એક્ટિવ વેસિવ મને વિશ્વાસ છે મિત્રો કે મારી વેબ ડેમી એપ્લિકેશન વિદ્યાર્થીઓ એમ નથી કેતો મિત્રો એકચ્યુઅલી મારા દરેકે દરેક વિદ્યાર્થીઓ એ ચાહે વેબ ડેમી એપ્લિકેશનમાં હોય અથવા બીજે ક્યાંય પણ ભણતા હોય રાઈટ અથવા કોઈ ઓફલાઈન ક્લાસીસમાં ભણે હોય અથવા ઓનલી યુટ્યુબના વિડીયો જોઈને પણ જો મેં એક્ટિવસિવનો સૌથી બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરાયો છે એ કોન્સેપ્ટ ક્લિયર કર્યો હશે તમે તો સો ટકા તમને આનો જવાબ આવડશે મને એટલો વિશ્વાસ છે મને ગૌરવ છે એ બાબતે કે મારા વિદ્યાર્થીને જવાબ આવડશે ઘમંડ નથી કે બીજા વિદ્યાર્થીને જવાબ નહીં આવે એવું મારું કેવું નથી મિત્રો ધ્યાનમાં લઈ લીજો બરાબર છે રાઈટ ચાલો તો વી હેવ ઓલરેડી ડન ધ એક્સરસાઇઝ આમાં ડન વી થ્રી છે ઓકે ડન વી થ્રી છે તો ડન નું પેસિવ ફોર્મ મિત્રો એની આગળ ટુ બી નું ભૂતકૃત બીન ઉમેરાય અને ડન પોતે ભૂતકૃતમાં ફેરવાઈ જતો ડન નું પેસિવ ફોર્મ બિન ડન થાય બીન ડન બિન ડન બીન ડન અહીંયા એકલું ડન આપ્યું છે આગળ બીન નથી આપ્યું આ ઓપ્શન ગયું બીજી વાત

ઓલરેડી શબ્દ મિત્રો વાક્યની શરૂઆતમાં મુકાતો નથી ઓલરેડી ધ એક્સરસાઇઝ હેઝ બિન ડન બાય નો

કે ધ એજન્ટ હેડ ડિસ્કલોઝ ધ સિક્રેટ બિફોર ઇટ વોઝ ઇવનિંગ સાંજ પડી એના પહેલા તો એજન્ટે એ સિક્રેટને ખુલ્લું કરી દીધું હતું ધ સિક્રેટ હેડ બિન બાય ધ એજન્ટ બિફોર ઇટ વોઝ ઇવનિંગ સાંજ પડી એના પહેલા એ એજન્ટ દ્વારા ખુલ્લું પાડી દેવામાં આવ્યું હતું ક્લિયર ચાલો પાંચમા નંબરનો ક્વેશ્ચન મિત્રો ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે સમજો વ્યવસ્થિત મિત્રો પાયલ સેડ ધેટ શી હેડ બિન પ્લાનિંગ ફોર ધેટ ફોર અ વાઇલ હવે સિમ્પલ વસ્તુ છે સમજો મિત્રો અને આ વાક્ય ઓલરેડી ઇન ડાયરેક્ટ સ્પીચ છે એને તમારે ડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું છે તો તમારે હેડ ના બદલે સી છે અને પાયલે પોતે પોતાના માટે તો શી ના બદલે આઈ સર્વ નામ કીધું હોય ને

આઈ હેવ બીન પ્લાનિંગ એક માત્ર ઓપ્શનમાં છે ઓપ્શન સી બીજા કોઈ ઓપ્શનમાં મિત્રો હેવ બીન પ્લાનિંગ નથી પાયલ સેડ પાયલે કહ્યું આઈ હેવ બીન પ્લાનિંગ ફોર ધીસ ફોર વાઇલ હું થોડાક સમયથી આનું પ્લાનિંગ કરતી રહી છું આવું પાયલે ભૂતકાળમાં કહ્યું અને એ વાક્યની ડાયક સ્પીચમાં શું કીધું આપણે પાયલ સેડ ધેટ શી હેડ બીન પ્લાનિંગ ફોર ધેટ ફોર વાઇલ પાયલે કહ્યું કે તેણી થોડાક સમયથી એનું પ્લાનિંગ કરતી રહી હતી ભૂતકાળમાં અને એ વખતે જ્યારે એને બેઠું વાક્ય બોલીએ છીએ ત્યારે તો ચાલુ પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય બોલીએ છીએ યસ ઓર નો મિત્રો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું આવું બધું તો આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં બહુ સરસ રીતે શીખ્યા છીએ હવે આ વાક્ય જુઓ મિત્રો આને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું છે સમજો વાક્ય પ્રશ્નાર્થ છે ઓકે વાક્ય પ્રશ્નાર્થ છે બીજું ટુમોરોનો ફેરફાર યાદ છે ને મિત્રો ટુમોરોનો શું થાય ટુમોરોનો ધ ફોલોઇંગ ડે થાય ટુમોરોનું ધ નેક્સ્ટ ડે પણ થાય છે અને ટુમોરોનું ઓન ધ મોરો પણ થાય છે હવે નીચે જે પાંચ પાંચ ઓપ્શન છે છે એ ઓપ્શનમાં જુઓ ટુમોરો અહીંયા રિપોર્ટિંગમાં એટલે ધ ફોલોઇંગ ડે થાય ટુમોરોનું એકલું ટુમોરો ન રખાય ટુમોરોનું પ્રીવિયસ ડે ના થાય ધ પ્રીવિયસ ડે તો યસ્ટર ડે નું થાય છે એટલે આ બે ઓપ્શન તો એની રીતે જોડી ગયા બે ઓપ્શનમાં મિત્રો ધ ફોલોઇંગ ડે આપેલું છે યસ ઓર નો બીજી વાત આ વાક્ય પ્રશ્નાર્થ છે પ્રશ્ન પૂછે છે તો સેડ નું આસ્કડ થાય જે આ ઓપ્શનમાં આપેલું છે આ ઓપ્શનમાં સેડ નું આસ્કડ નથી કર્યું એટલા માટે ઓપ્શન ડી ગયું ઓપ્શન બી જવાબ મળી ગયો સી સોરી హి આસ્કડ ઇફ વી કુડ ગો ધ ફોલોઇંગ ડે તેણે પૂછ્યું કે શું અમે બીજા દિવસે જઈ શકતા હતા ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો

આ મુદ્દો આપણે ક્લિયર કરી ચૂક્યા છીએ ખાલી એટલી ખબર હોવી જોઈએ કે આ વાક્યને તમારે પ્રશ્નાર્થમાં ફેરવવાનું છે બે માત્ર ઓપ્શનમાં પ્રશ્નાર્થ વાક્ય રચના આપી છે બીજા કોઈ ઓપ્શનમાં પ્રશ્નાર્થ વાક્ય રચના આપી નથી બે ઓપ્શન હવે સ્ટોપ સ્ટોપ ઇટ એટલે એને કરી ભાઈ રોકી બંધ કરી દો હવે આ વાક્યનો અર્થ રહેવો જોઈએ પ્રશ્નાર્થ વાક્યમાં આનું પ્રશ્નાર્થ બનાવવાનું છે પણ પ્રશ્નાર્થ વાક્યમાં આ વાક્ય જે કહેવા માંગે છે એ જ કહેવા માગવું જોઈએ પ્રશ્નાર્થ વાક્ય તો જુઓ વિલ યુ સ્ટોપ ઇટ એને તમે સ્ટોપ કરશો કેન યુ સ્ટોપ ઇટ એને તમે સ્ટોપ કરી શકો છો હવે જુઓ તમે જ્યારે ડાયરેક્ટ આજ્ઞા કરો સ્ટોપ ઇટ એને સ્ટોપ કરો ત્યારે તમે શક્તિ ક્ષમતા કે કોઈ અનુકૂળતા કે એને તમે એ રીતની વિનંતી નહીં કરો સીધું એમ જ કહેશો કે વિલ યુ સ્ટોપ ઇટ એને બંધ કરશો આવો પ્રશ્ન જ પૂછો ડાયરેક્ટ ક્લિયર થયું કેન યુ સ્ટોપ ઇટના બદલે વિલ યુ સ્ટોપ ઇટ વધારે પ્રોપર લાગે છે અને વધારે પ્રોપર છે જ તમે હું તમને પૂછું કે ભાઈ અવાજ બંધ કરશો એના દ્વારા હું કહેવા શું માગું છું પ્રશ્નાર્થ વાક્ય દ્વારા અવાજ બંધ કરો સ્ટોપ ઇટ

હા અને ફ્યુ અનુ પ્રયોગ થઈ શકે છે આ મુદ્દો આપણે ફ્યુ ફ્યુ ધ ધ લિટલ 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 અ આના એક અલગ ચેપ્ટર નું ફોલ્ડર મેં મૂક્યું છે એપ્લિકેશનમાં વેબડેમીમાં એમાં તમે જોશો તો આઈડિયા આવી જશે સરસ મજાની શોર્ટ ટ્રીકો અને સરસ મજાના ટ્રીક અને સરસ મજાના કોન્સેપ્ટ ક્લિયર કર્યા છે કે નહીં મિત્રો આપણે હવે રહ્યા બે ઓપ્શન હવે બીજી વાત અહીંયા પણ જુઓ મિત્રો ખાલી જગ્યા પછી મોર અયા મોર શેના માટે વાત કરી છે મોર શબ્દનો પ્રયોગ અહીંયા બુક્સ માટે કરી છે થોડાક વધારે પુસ્તકો મોર નો અયા અર્થ થાય છે મિત્રો વધારે પુસ્તકો સમજાવું છું પછી વધારે પુસ્તકો તો અહીંયા જે મોર શબ્દ છે એ એકવચન નાઉન માટે નહીં બહુવચન પુસ્તકો બુક્સ નાઉન માટે આવેલું છે તો અહીંયા પણ બહુવચન નાઉન છે ખાલી જગ્યા પછી

એમાં મેં તમને કોન્સેપ્ટ ક્લિયર કરાવ્યો છે કે સમ એક વચન નાઉન હોય કે બહુ વચન નાઉન બંનેની આગળ સમનો પ્રયોગ થઈ શકે છે એક વચન નાઉન ની આગળ આવે ત્યારે સમનો મીનિંગ થશે થોડુંક કેટલુંક અને બહુ વચન નાઉન ની આગળ આવે ત્યારે એનો અર્થ થશે થોડાક યસ ઓર નો તો જવાબ આવી ગયો જોઈ લો અહીંયા જવાબ આવશે મિત્રો સમ અને અહીંયા જવાબ આવશે મિત્રો ફ્યુ ફ્યુ નો મીનિંગ શું થાય છે ફ્યુ નો મીનિંગ થાય છે ખૂબ જ ઓછા અનફોર્ચ્યુનેટલી કીધું દુર્ભાગ્યવશાત તો દેખીતી વાત છે કે દુર્ભાગ્યવશાત તો પછી પુસ્તકો ઓછા હોય સદભાગ્યવશાત વધારે હોય અનફોર્ચ્યુનેટલી અવર લોકલ લાઇબ્રેરી હેડ ફ્યુ બુક્સ ઓન ધ સબ્જેક્ટ એ વિષય પર અમારી લોકલ લાઇબ્રેરીમાં દુર્ભાગ્યવશાત ખૂબ જ ઓછા પુસ્તકો હતા સો આઈ એમ ગોઈંગ ટુ ધ સિટી આઈ એમ ગોઈંગ ટુ ધ સિટી લાઇબ્રેરી ટુમોરો તેથી હું આવતીકાલે સિટીની લાઇબ્રેરીમાં જવાનો છું નિશ્ચિતપણે થનારી ક્રિયા ચાલુ વર્તમાન કરવા જુઓ નિયમ યાદ આવ્યો to find some more. થોડાક વધારે પુસ્તકો શોધવા માટે ત્યાંથી લેવા માટે જવાનું છે થોડાક વધારે પુસ્તકો લેવાના છે ક્લિયર થયું રાઈટ જવાબ મળી ગયો આપણને ઓપ્શન એ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો આ ક્વેશ્ચન જોજો કેટલું સિમ્પલ વસ્તુ છે લુક આગળ નિર્દેશ કર્યો છે શરૂઆતમાં વાક્યની શરૂઆતમાં નિર્દેશ કર્યો છે જુઓ જોવાનું કીધું એનો મીનિંગ સમજો વ્યવસ્થિત હા જોવાનું કીધું એટલે કે કઈક વર્તમાનની સ્થિતિ ચાલુ છે રાઈટ અને આ મુદ્દો આપણે ટેન્સમાં ક્લિયર કરાવ્યો છે આગળ લુક જોવાનું કીધું એનો મિનિંગ એ નથી કે ચાલુ વર્તમાન કાળે જ આવે કોઈક ક્રિયા ટૂંક જ સમયમાં પૂરી થઈ હોય એના માટે તમે જોવાનું નિર્દેશ કરી શકો જુઓ ભાઈ એણે એની બેગ પેક કરી લીધી છે બેગ પેક કરી લીધી હોય તો કહીએ કે ના લુક શી હેઝ પેક્ડ હર બેગ જુઓ ભાઈ એને હોમવર્ક કરી લીધું છે એટલે અહીંયા વર્તમાન ની વાત થાય છે વર્તમાનની વાત થાય છે આ એક વાત નક્કી છે તો પાછળની ખાલી જગ્યા માં જુઓ હેડ ફોલન ભૂતકાળ ગયો

ક્રિયાપદ તો એક એકવચનમાં આવશે કારણ સમજાવું છું તમને રાઈટ તો આયા બહુવચન ક્રિયાપદ છે એટલે આ ગયું ઓપ્શન સી સાચું બીજી વાત વન ઓફ પછી જે બહુવચન નાઉન આવે એની આગળ ધ આર્ટિકલ પણ આવે છે કારણ કે નિશ્ચિત અર્થમાં આવેલું નાઉન છે વન ઓફ ધ હોર્સિસ એટલે આ એ એ ઘોડાઓ છે એક ઘોડો રેસમાં પડી ગયો છે હેઝ ફોલન જુઓ પડી ગયો છે પડી ગયેલો ઘોડો જોવા માટે પૂર્ણ ક્રિયા હોય કે ના હોય પડી જવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે તમે પછી કયો છે જુઓ પેલો ઘોડો પડી ગયો છે અને એ ઘોડાઓ નથી પડી ગયા એ ઘોડાઓમાંથી એક ઘોડો પડી ગયો છે તો એક ઘોડો પડી ગયો છે તો ક્રિયાપદ એક વચન પરંતુ એક ગોડામાંથી એક ઘોડો એવું ના કહેવાય ચાર પાંચ ટૂંકમાં ત્રણ કે ત્રણ થી વધુ ઘોડાઓમાંથી એક ઘોડો કેવો કહી શકીએ પછી નાઉન બહુ વચન આવે ક્રિયાપદ એક વચન આવે આ મુદ્દો આપણે ક્લિયર કરી ચૂક્યા છીએ સબ્જેક્ટ વેબ એગ્રીમેન્ટ ચેપ્ટર ના વિડીયો જુઓ વેબ વેબડેમી એપ્લિકેશનમાં એમાં તમને આ બધા કોન્સેપ્ટ શીખવાની બહુ મજા આવશે દસમા નંબરનો ક્વેશ્ચન મિત્રો

ખાલી જગ્યા પછી બહુ વચન નાઉન છે ચલો આટલો કોન્સેપ્ટ ક્લિયર કરો તો બહુવચન વચન નાઉન ની આગળ મચ ના આવે બરાબર છે બાકીના ચાર શબ્દો આવી શકે છે હવે સમજો સો ખાલી જગ્યા પીપલ ડાઈ ઓફ સ્ટાર્વેશન સ્ટાર્વેશન નો મીનિંગ થાય છે મિત્રો ભૂખ મરો તો આટલા બધા લોકો અહીંયા મિત્રો ખાલી જગ્યામાં બધા અથવા આટલા ઘણા 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 બધા 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 લોકો અર્થ અર્થ નીકળે છે તો માટે ફ્યુ ન આવે ફ્યુ એટલે તો ખૂબ જ ઓછા થાય છે સો પછી મિત્રો અ લોટ ઓફ નો પ્રયોગ નથી થતો એટલે એ પણ ન આવે બે ઓપ્શન એમાં મિત્રો મેની અને મોર સો મેની પીપલ સો પછી મેનીનો પ્રયોગ થાય છે મોરનો પ્રયોગ થતો નથી બીજું તમને કહી દઉં ઇનફનો મિનિંગ થાય છે મિત્રો ઇનફ નો મિનિંગ થાય છે પૂરતું

એ પ્રશ્નમાં મેં તમને સોલ્યુશન આપ્યું હતું એ સોલ્યુશન થોડુંક ધ્યાનમાં રાખશો ને તો મિત્રો સાહીઠ ઓપ્શન તો તમે ખોટા છે ઉડાડી શકશો હવે જુઓ નાટોના જે ડિપ્લોમેટ્સ છે એ ડિપ્લોમેટ્સને લાગ્યું કે તેઓ સહમત નહોતા થઈ શકતા કોની સાથે કઈ બાબત સાથે કે કઈ બાબત ઉપર કે કયા મુદ્દા ઉપર તો ખાલી જગ્યા વોટ ધ અલાયન્સ વોઝ ખાલી જગ્યા અલાયન્સ નો મિનિંગ શું થાય છે અલાયન્સ એટલે એક સંઘ કે જે

બીજું કોઈ વ્યક્તિની ડિમાન્ડ કોઈ વ્યક્તિનું ઓપિનિયન કોઈ વ્યક્તિની રિક્વેસ્ટ ઇન્ટરેસ્ટેડ હતું એ બાબત પર એ મુદ્દા બાબતે એટલે કોઈ એક બાબત પર અથવા કોઈ પણ બાબત કોઈ પણ બાબત વિશે

બાબતમાં ઇન્ટરેસ્ટેડ હતું કોઈ એક એક્ટિવિટી પ્રવૃત્તિમાં જે એક્ટિવિટીમાં જેમાં એ ઇન્વોલ્વ હતું એ બાબતે સહમત નતા થઈ શકતા એમાં કઈ કઈ બાબતોમાં ઇન્વોલ્વ હતું તો જે શસ્ત્રો છે એ શસ્ત્રોનો ઉપયોગ કરીને ધમકી આપવાનું અને કઈ કઈ પરિસ્થિતિમાં એનો ઉપયોગ કરવાનો આ બધી બાબતો અલાયન્સ વિચારી રહ્યું હતું એમાં એ રચ્યું પચ્યું હતું એ મુદ્દા પર સહમત નહોતા થઈ શકતા હતા તો જેમાં તમે ઇન્વોલ્વ હો એની આગળ મિત્રો આપણે ઇન્ટુનો પ્રયોગ કરીએ છીએ ફોર એટલે તો માટે થાય કોઈ હેતુ માટે ક્લિયર થયું પણ અહીંયા તો મિત્રો જો પાછળની બધી પ્રવૃત્તિઓ અહીંયા બતાવીએ છીએ પ્રવૃત્તિઓમાં તન્મય હતું એ પ્રવૃત્તિઓમાં ઇન્ટરેસ્ટેડ અને ઇન્વોલ્વ હતું મિત્રો આપણે ઇન્ટુ પ્રો પ્રયોગ કરીશું તો જવાબ આવશે ઓપ્શન બી ક્લિયર મિત્રો ક્વેશ્ચન પૂછ્યો છે માની લ્યો કે આઈ એમ ઇનટુ આઈ એમ ઇનટુ પોલિટિક્સ અથવા પોલિટિકલ એક્ટિવિટીઝ આજકાલના દિવસોમાં હું રાજકીય પ્રવૃત્તિઓમાં રચ્યો પચ્યો છું એ રીતે આ આ અલાયન્સ પણ એક શસ્ત્રોનો ઉપયોગ કરીને ધમકી આપવાની જે પ્રવૃત્તિઓ છે એમાં રચ્યું પચ્યું હતું ક્લિયર થયું રાઈટ એટલા માટે અહીંયા ઇન્ટુ આવશે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો ધ એક્ટર્સ ખાલી જગ્યાએ ડિક્લાઇન ઇન પોપ્યુલરિટી પોપ્યુલરિટી નો મિનિંગ થાય છે મિત્રો પ્રસિદ્ધિ થાય છે મિત્રો મિત્રો ઘટાડો ઘટાડો તો એ અચાનક અચાનક ખાલી જગ્યામાં એનું કારણ સમજો વોઝ એઝ સ્ટ્રાઇકિંગ એટલે આઘાતજનક આઘાતજનક અને અનએક્સપેક્ટેડ એટલે અપેક્ષાર મતલબ કે જેની અપેક્ષા નતી કરી એ અનઅપેક્ષિત કહી શકાય ઓકે શું કહી શકાય અનઅપેક્ષિત કે જેની તમે કલ્પના પણ નહોતી કરી જેની તમે અપેક્ષા પણ નહોતી રાખી કે આવું થશે એવી જો ઘટના થાય તો એ અચાનક થાય ધીરે ધીરે ના થાય ધીરે ધીરે થાય તો તમે એની અપેક્ષા રાખતા થઈ જાઓ ક્લિયર બસ આ બે શબ્દોના આધારે અને આઘાતજનક હોય એ અચાનક થાય એ આઘાતજનક હોય ધીરે ધીરે થાય ને એ પછી આપણે એને ટેવાઈ જઈએ સોર નો હે કોઈ ગર્લફ્રેન્ડ જો એ બોયફ્રેન્ડ સાથે અચાનક બ્રેકઅપ કરે તો સ્ટ્રાઇકિંગ અનએક્સપેક્ટેડ અઘરું પડે ભાઈ આઘાતજનક લાગે અને ધીરે 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 પાંચ છ મહિના સુધી ધીરે ધીરે કહેતી જાય કહેતી જાય કે ભાઈ હવે આપણે છૂટા પડીએ પછી ટેવાઈ જાય ભાઈ ટેવાઈ જાય ખ્યાલ આવ્યો તમને રાઈટ તો અહીંયા એકચ્યુઅલી મિત્રો એક્ટરનો જે ઘટાડો છે પોપ્યુલેરિટીમાં પ્રસિદ્ધિમાં એ અચાનક થયેલો છે આ બે શબ્દોના આધારે કહી શકાય બસ આટલું ધ્યાનમાં રાખવાનું છે અને અચાનક માટે શબ્દ આવી ગયો મિત્રો સડન ધ એક્ટર્સ સડન ડિક્લાઇન સિમ્પલ વસ્તુ છે ગ્રેજ્યુઅલ એટલે ધીરે 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 વાત કરી જે ધીરે ધીરે થતું એને ગ્રેજ્યુઅલ કહેવાય ઓકે ધીરે 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 પેલું છે ને જિંદગી અચાનક બાકી બહુ પડી જાય બરાબર તો થતું એને કહીશું મિત્રો આપણે ગ્રેજ્યુઅલ રાઈટ આ મુદ્દામાં કઈ મજા આવી હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો જે લખવું એ છૂટ છે આનો થાય છે મિત્રો કાળજી વગરનું ઉત્તાવર્થી કરેલું એને કહીશું મિત્રો આપણે પ્રિસિપિટસ આ એક નવો શબ્દ ધ્યાનમાં રાખવા જેવો છે હરીડ બરાબર હાસ્ટી ઉત્તાવર્થી કરેલું રાશ ઓકે ડેઝલિંગ એટલે ચરકતું અથવા ચમકતું ઓકે અંજાવી નાખે તેવું ડેઝલિંગ ઇનેવિટેબલ નો मीनिंग થાય છે મિત્રો અનસ્ટોપેબલ ઇનેવિટેબલ એ અનસ્ટોપેબલ નું સમાનાર્થી છે ન ટાળી શકાય તેવું ન ટાળી શકાય તેવું ક્લિયર મિત્રો જવાબ મળી આપણને આગળ જઈએ વાહ હવે આ ક્વેશ્ચનમાં બહુ માથાકૂટ નહીં કરવાની આ ફિક્સ પ્રિપોઝિશન નો ક્વેશ્ચન છે અને કન્ઝિસ્ટ ક્રિયાપદ પછી ઓફ આવે છે આ પણ પ્રશ્ન આગળ આવી ગયો છે પેપર સોલ્યુશનમાં યાદ નથી મને કે કયા પેપર સોલ્યુશનમાં હા પણ હું કોન્ફિડન્સથી કહી શકું છું કે જૂના પેપરો ફંફોડ જેટલા બી મેં પેપર સોલ્યુશન કરાવે છે એમાં પછી ઓફ આવે છે છે આ મુદ્દો ક્લિયર કર્યો આઈ જીપીએસસી પેપર સોલ્યુશન કરાવેલું છે તો કન્ઝિસ્ટ પછી ઓફ આવે જેને ધરાવતું હોય જેનાથી બનેલું હોય બરાબર તો એનું જે આખું કલેક્શન હતું એ સિત્તેર રચનાઓનું બનેલું હતું રચનાઓ નું નો ની નુના અર્થ ઓફ આવ્યું

એ લેટર જે જે હોય બરાબર પણ એ લેટર એટલો ખરાબ રીતે લખેલો હતો કે આઈ કુડ નોટ મેક આઉટ આઈ કુડ નોટ મેક આઉટ મેક આઉટ નો મિનિંગ થાય છે મિત્રો અન્ડરસ્ટેન્ડ મેક આઉટ નો મિનિંગ થાય છે મિત્રો અન્ડરસ્ટેન્ડ તો આઈ કુડ નોટ મેક આઉટ વોટ સી વોઝ ટ્રાઈંગ ટુ સે તેની શું કહેવા માંગતી હતી હું સમજી ના શક્યો લેટર એટલો બધો ખરાબ રીતે લખેલો હતો કે તેણી શું કહેવા માંગતી હતી એ હું સમજી ના શક્યો ઓકે બહુ સરસ રાઈટિંગ લેટર લખ્યો હશે એવું લાગે છે થાય છે કોઈને હરાવવું સામેના પક્ષને વિરોધી પક્ષને હરાવવું હે હોલ્ડ ઓફ નો મિનિંગ થાય છે પોસ્ટપોન કરવું ડિલે કરવું હોલ્ડ નો મિનિંગ શું થાય છે ડિલે કરવું વિયરડાઉન નો મિનિંગ શું થાય છે ડિફીટ હરાવવું ટર્ન ઓવર એટલે વળવું પાછા વળવું

મેક ઇટ આઉટ નથી કહેતા આપણે લીન એન્ડ મીન લીન એટલે ઝૂકેલું અને મીન એટલે કંજૂસ અને જે કંજૂસ હોય એ યુઝિંગ ઓનલી વોટ ઇઝ નેસેસરી યુઝિંગ એટલે ઉપયોગમાં લેતું ઓનલી એટલે ફક્ત વોટ ઇઝ નેસેસરી જે જરૂરી છે એટલું જ ઉપયોગમાં લેતી વ્યક્તિને આપણે લીન એન્ડ મીન કહીશું લીન એન્ડ મીન ચાલો ક્લિયર મિત્રો ઘણો ઇઝી આ ઇડિયમ છે પણ આ શબ્દનો મિનિંગ તમને ખબર હોવું જોઈએ મીન એટલે કંજૂસ થાય છે આટલો મિનિંગ ખબર હશે તો તમે આરામથી આઈડીએમ ની યાદ રાખી શકશો લીન એન્ડ મીન નો બીજો એક મિનિંગ થાય છે સખત મહેનત કરવા માટે તૈયાર ઓકે રેડી ટુ વર્ક હાર્ડ ઓકે સખત મહેનત કરવા માટે જે તૈયાર છે એને પણ મિત્રો આપણે લીન એન્ડ મીન કહીશું નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો એફડીકેટ જુઓ ભાઈ એબડીકેટ અગાઉ પેપર સોલ્યુશનમાં યાદ આવ્યું કઈ એફડીકેટ

આ એક શબ્દ ની ચર્ચા આપણે કરી હતી કોર્સ નો મિનિંગ શું થાય છે ટુ ફોર્સ સમવન ટુ ડુ સમથિંગ બાય બાય થ્રીટનિંગ એને ધમકાવીને એન્ડ ફિયરિંગ ડરાવીને ધમકાવીને ડરાવીને કોઈની પાસે જબરદસ્તીથી કામ કરાવવું એ માટે મિત્રો આ કોર્સ ક્રિયા પછી કોર સિવનો મિનિંગ શું થઈ ગયું કોર સિવનો મિનિંગ થઈ ગયો ધમકી આપીને ડરાવીને કામ કરાવનારું એને કહેવાય કોર ઓકે ટૂંકમાં ધમકી આપનારું ડરાવનારું ક્લિયર મિત્રો હવે કોર સિવનું તમને એન્ટોનિમ કીધું છે પ્રોગ્રેસિવ એટલે પ્રગતિશીલ પ્રમોટિંગ પ્રમોટિંગ એટલે તમારું પ્રમોશન કરનારું એને કહીશું પ્રમોટિંગ બરાબર બઢતી કરનારું પણ કહીશું પ્રમોટિંગ ઓપિનિયનેટેડ એટલે જીદ્દી વ્યક્તિ ખાસ કરીને પક્ષ કોઈ એક પક્ષ કે કોઈ પણ એક માન્યતાને વળગી રહેનારું એને કહીશું જીદ્દી હઠાગ્રહી હઠાગ્રહી અને ખાસ કરીને કોઈ વિચારધારામાં હઠનો આગ્રહ કરનાર વ્યક્તિને કહીશું એટલે સૌમ્ય શાંત તો વાત છે મિત્રો કે એન્ટોનિમ જેન્ટલ થાય યાદ કરો મિત્રો જે લોકોએ અગાઉ આપણી વેબ ડેમી પ્લસ નામની યુટ્યુબ ચેનલમાં જે કંઈ પણ પેપર સોલ્યુશન આગળ કરાવ્યા છે એમાંથી બે ત્રણ પ્રશ્નોનો તો આપણને ફાયદો થયો છે જોઈ લો અત્યારે જ સાબિત થાય છે જૂના પેપરના સોલ્યુશનનો વિડીયો એક પણ છોડવાનો નહીં એટલા માટે જ આપણે આપણી વેબ ડેમી એપ્લિકેશનમાં જૂના પેપરના સોલ્યુશનના વિડીયો પણ ગ્રામરના કોર્સમાં આપીએ છીએ શા માટે આઈડિયા આવે કે ભાઈ કઈ રીતે તૈયારી કરવી ને જૂના પેપરના સોલ્યુશનના વિડીયોમાંથી ફાયદો થાય છે થાય છે અને થાય છે આ પણ પ્રશ્ન મિત્રો અગાઉ પૂછાઈ ગયેલો છે હા અ પર્સન લિવિંગ પરમેનન્ટલી ઇન અ સર્ટેન પ્લેસ કોઈ એક જગ્યાએ શાશ્વત પરમેનન્ટલી

એ મિત્રો વતન એ સ્થળ છે અહીંયા તમને વ્યક્તિ માટે પ્રશ્ન પૂછ્યો છે એટલે નેટિવ નહીં આવે ડોમિસાઇલ નો મિનિંગ શું થાય છે ડોમિસાઇલ નો મિનિંગ થાય છે પરમેનન્ટ લિવિંગ પ્લેસ ડોમિસાઇલ નો મિનિંગ શું થાય છે મિત્રો પરમેનન્ટ લિવિંગ પ્લેસ હંમેશ માટેનું તમારું જે રહેઠાણ છે એ રહેઠાણને મિત્રો ડોમિસાઇલ કહેવાય છે ડોમિસાઇલ સર્ટિફિકેટ લો છો કે નહીં રહેઠાણ નું સર્ટિફિકેટ

આપણા દેશની અંદર જ ફ્લાઇટો ફરતી હોય ને ડોમેસ્ટિક ફ્લાઇટ્સ કહેવાય છે બહારના દેશમાં નહીં આપણા રહેઠાણનું વતન ન લખતું એને કહીશું ડોમેસ્ટિક ક્લિયર મિત્રો ઓગણીસમા નંબરનો ક્વેશ્ચન આઈ હોપ ધ ખાલી જગ્યા ઇઝ ફાઇન અહીંયા હવામાનની વાત કરીએ છીએ હું આશા રાખું છું કે હવામાન સારું છે હવામાન માટે સાચો સ્પેલિંગ કયો વેધર આ સ્પેલિંગ ખોટું છે આ સ્પેલિંગ ખોટું છે આ પલિંગ સ્પેલિંગ આ વેધર એ ઈફનું સમાનાર્થી છે વેધર અને ઇફ એટલે કે અનિશ્ચિતતા દર્શાવવા માટે ડાયરેક્ટમાંથી ઇન્ડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે પ્રશ્નાર્થ વાક્ય હોય યસનો ક્વેશ્ચન તો એ વાક્યને વેધર અથવા ઇપથી જોડાય છે વેધર એટલે હવામાન એટલું આ સ્પેલિંગ છે હવામાન માટેનો સાચો સ્પેલિંગ તમારે અહીંયા મૂકવાનું છે બસ ઘણો ઈઝી ક્વેશ્ચન છે આ પણ આપણે આપણા વોકેબના કોર્સમાં હોમોનિમ્સ હોમોફોન્સ પેરોનિમ્સમાં આપણે શીખી ચૂક્યા છીએ વોકેબ અધ્યાય ત્રણ અને વોકેબ અધ્યાય ચારમાં ઓકે ફ્રેન્ડ્સ વીસમાં નંબરનો ક્વેશ્ચન જોઈએ મિત્રો ગીવ મી અ ખાલી જગ્યા ઓફ કેક કેકનો ટુકડો હોય ને ભાઈ કેકનો ટુકડો હોય

પીઆઈ સી ઈ બહુ મસ્ત મજાના ક્વેશ્ચન પૂછ્યા છે મિત્રો પણ આ પેપરમાં એક વસ્તુ તો નક્કી છે કે આપણને ઘણું બધું નવું જાણવા મળ્યું છે ઓકે કેવી રીતે જાણવા મળ્યું છે મિત્રો તો આપણે આ પેપરમાં જૂના પેપરોમાં પૂછાયેલા પ્રશ્નોના આધારે ઘણા પ્રશ્નોના જવાબ શોધી શક્યા સોલ્યુશન જેમ જેમ કોન્સેપ્ટ સાથે ક્લિયર કરતા જાઓ તો આરામથી તમને જવાબ આવડે મિત્રો ઓકે ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને ક્લિયર થયું હશે થેન્ક યુ સો મચ મળીશું નેક્સ્ટ વિડિયોમાં